ब्रह्मणास्ते कमरमाति सीधा ज्ञान मुद्रा ब्रह्मनाथ लेसन नंबर थ्री लेट्स फॉलो देम चलो तेने अनुसर जो आपणा जीवन में घणा बधा व्यक्तिओ आवता आपणे बहु बधा लोकोने प्रेम करता हो मम्मी छे पप्पा छे फ्रेंड सर्कल छे के पछी दीदी गुरुजी होय आपणे बधाने प्रेम करता हो घणा बधाने प्रेम करता हो आपणे सेवा पण करता हो जेनी तम जेने तमे प्रेम करता हो એની તમે સેવા પણ કરો કંઈ પણ એને જરૂર પડે તો તમે એને મદદ કરો બરાબર ને એવી જ રીતના આપણે એ લોકોને માન પણ આપતા હોય પરંતુ આપણા જીવનનો રોલ મોડલ એટલે કે આપણો એક વ્યક્તિ હોય કે જેની આપણને બધી જ વસ્તુ આપણને પસંદ દાખલા તરીકે આપણે એનું કંઈક આપણો ઘણા લોકોના જીવનમાં એવું હોય કોઈક દીદી ગુરુજી હોય તો કોઈકના જીવનમાં એના મમ્મી પપ્પા હોય કોઈકના પપ્પા હોય કોઈને મમ્મી હોય કે મારે મોટા થઈને એના જેવું જ બનવું છે અથવા કોઈ આપણા નેશનલ હીરો હોય ગાંધીજી છે આંબેડકર છે શિવાજી મહારાજ છે કે એવાના જીવનચરિત્ર વાંચી વાંચીને આપણે ઈચ્છે કે આપણે પણ એની જેવા જ એટલે ખરેખર તો આપણે એવું નથી કે કોઈ જીવતા હોય કે જેમ પૂર્વજો છે એને અનુસરીએ એવું જરૂરી નથી આપણી આસપાસની કોઈ વ્યક્તિ હોય કે જેને આપણે સતત સંપર્કમાં હોય એને પણ ઘણી વખત આપણે અનુસરતા હોય આપણે શું અનુસરીએ આપણને એ શું કરવાને આપણે એના જેવું બનવું છે તો એના માટેના ઘણા કારણ હોય એમાં એક મુખ્ય એક કારણ છે એની ક્વોલિટી એટલે એના ગુણો કયા કયા ગુણો છે તમને એનું શું વધારે પસંદ આવે છે એના આધારે તમે એને ફોલો કરતા એને અનુસરતા હોય એટલે એના જેવું જ બનતા હોય તમારી બધી જ વાતોમાં એની એનો અહેસાસ થવા મળે આપણે એવી કઈ કઈ ક્વોલિટી હોય આ લેસનમાં આપણે એવી બે ક્વોલિટી જોવાની છે ઉદાહરણ સાથે પહેલું છે સિમ્પ્લિસિટી એટલે સાદગી કે જેમ જેમ માણસ મોટો થતો જાય ને એમ એમ એનો ભપકો વધતો ન જાય એકદમ સિમ્પલ બનતું છે મીઠું બને આપણને ખબર છે કુદરતની બધી વસ્તુમાં ફળો છે કે બધી વસ્તુ છે કે એ જ્યારે કાચા હોય ને ત્યારે ખાટા લાગે પણ જેમ જેમ પાકે એમ એમ મીઠા થતા છે અતિશય મીઠા થઈ જાય જ્યારે પૂરા પાકી જાય એટલે તો એવી જ રીતના જેમ તમે મહાન બનો એમ જો તમે અક્કડ બનશો ને તો દુનિયા તમને કાઢી નાખશે પહેલો પ્રસંગ છે ચાણક્ય આપણે બધા જાણીએ છીએ ચાણક્યને અને ઘણી બધી વાર્તાઓ એની સાંભળી છે એક વખત બીજા રાજ્યમાંથી એના જીવનનો એક પ્રસંગ છે બીજા રાજ્યના મિનિસ્ટર એટલે કે મંત્રી એને મળવા માટે આવે છે કે ચલો મારે ભગવાન કૌટિલ્યના આશીર્વાદ લેવા છે એટલે આવે છે જ્યાં ચાણક્ય રહેતા હોય છે ત્યાં આવી અને એક બ્રાહ્મણને મળે છે બ્રાહ્મણ એને સામે બ્રાહ્મણ દેખાય તો એને પૂછ્યું કે ભગવાન કૌટિલ્યનો મહેલ ક્યાં છે બ્રાહ્મણે કીધું કે આ સીધી શેરી છે શેરીમાં તમે જાઓ એમાં છેલ્લે છે ને એ ભગવાન એનું રહેઠાણ છે એટલે મિનિસ્ટર એના કહેવાના આધારે એના બતાવ્યા અનુસાર એ જાય છે અને જઈને જોવે છે તો ત્યાં કોઈ મહેલ જોવા નથી મળતો અને શું જોવા મળે છે તો એક ઝૂંપડી ઘાસની ઝૂંપડી અને ઝૂંપડી હોય એટલે દરવાજાને કાંઈ તાળા તો હોય નહીં દરવાજા ખુલ્લા છે એટલે એ અંદર ડોકું કરે છે કે કદાચ કોઈ જોવા મળે તો એને પૂછે કે ભાઈ ભગવાન કૌટિલ્યનો મહેલ ક્યાં છે અથવા એ મને ક્યાં મળશે તો એણે અંદર દરવાજો ખોલી અને ડોકું કર્યું તો એની અંદર શું હતું ઝૂંપડીની અંદર એક ઘાસની ચટાઈ જમીન પર પાથરેલી
થોડાક બાજુમાં વાસણો માટીના અને બાજુ પર એક સફેદ ધોતી જૂની હતી એવી સૂકવેલી હતી. બસ આટલી વસ્તુ હતી. આખા ઝૂંપડીનો સરસામાન કહીએ ને તો એટલું. તો એને વિચાર્યું અને વિચારે છે, આવું કે ભગવાન કૌટિલ્યનું ઘર કંઈ આવું હોય? ના ના. એમ કરીને ટર્ન ફરે છે, પાછળ ફરે. ત્યાં જ એને પહેલાં જ બ્રાહ્મણ મળ્યા. કયા? જે એને રસ્તો બતાવ્યો હતો એની તરફ જ આવતા હતા. એટલે એને એમ થયું કે લાવો એને ફરીથી જ પૂછું, કારણ કે એક વખત પૂછ્યું જ છે. એટલે એણે કીધું કે આ ઘર છે એ આ ભગવાન કૌટિલ્યનું ઘર છે? તો પેલા બ્રાહ્મણે કીધું હા ખરેખર એનું જ છે. પછી એણે કીધું તો એ મહાન માણસ ક્યાં છે? તેણે કીધું આવી રહ્યો તમારી સામે ઊભો, ઈ હું પોતે ચાણક્ય છું. આટલું સાંભળ્યું ત્યાં મિનિસ્ટર તો આમ એક દંડ પડે ને એમ દંડવત પ્રણામ એના ચરણોમાં કરી દીધું અને આશીર્વાદ માંગ્યા. અને પછી વિચાર્યું કે કેટલો સિમ્પલ માણસ છે આ માણસ, આટલો મહાન છે છતાં કેટલો સિમ્પલ છે. કે એને પૂછ્યું તો એમનો કીધું કે ચલો ચલો બોલો બોલો હું જ ચાણક્ય છું, એવું એને ન કીધું. અને પાછું એને એમ લાગ્યું કે ના કદાચ આ વધારે મહાન, મહાનથી પણ વધારે મહાન હોઈ શકે, કારણ કે આટલો બધો સિમ્પલ છે. એટલે આપણા જીવનમાં સિમ્પલિસિટી ઇઝ ધ રાઇટ વે ઓફ ધ લાઈફ. એટલે જેટલું સિમ્પલ એટલો જ જીવનનો સાચો રસ્તો મળશે.